સૌથી પહેલાં તો તમે જે 10 થી 15 દિવસની જે મલાઈ ભેગી કરી હોય આ રીતે આવા ભેગી કરું છું જે ફ્રીજમાં આપણે મૂકીએ, એને આવા મોટા તપેલામાં લઈ લેવાની છે. એના પછી એને રાતે 2 લીંબુ નાખી અને એને આવી રીતે મિક્સ કરીને ઢાંકીને આખી રાત મૂકી રાખવાની છે મલાઈને. સવારે આ રીતે થઈ જશે. હવે એમાં ફ્રીજનું ઠંડુ પાણી નાખવાનું છે. લગભગ 1.25 બોટલ જેટલું પાણી તમે એમાં એડ કરી દેજો. હવે આ મિક્સચરને ચમચાથી અથવા તો તમારી પાસે બ્લેન્ડર હોય તો બ્લેન્ડરથી આને આપણે બ્લેન્ડ કરી લેવાનું છે, એટલે માખણ છૂટું પડી જશે જે તમને હું હવે બતાવું છું. માખણનો ગોળો બનવા માંડશે પછી આપણે આને બ્લેન્ડ કરવાનું છે. બધું માખણ છૂટું પડી ગયું છે અને છાશ જે છે, મતલબ કે જે માખણ સિવાયનું જે પાણી છે, આ રીતે એની જાતે જ અલગ પડી જશે. શકો છો બધું માખણ ફ્રેશ ઉપર આવી ગયું છે. હવે આપણે આ છાશને અલગ કરી લેવાની છે માખણથી અને છાશને બીજા કોઈ વાસણમાં કાઢી લેવાની છે. તમારી પાસે ગળણી હોય અને તમે બીજા વાસણમાં છાશ અને મલાઈને અલગ કરી શકો છો. જોઈ શકો છો માખણ અને છાશ બંને અલગ થઈ ગયું છે. હવે આ જે માખણ છે એને આપણે સિમ્પલી ગેસ ઉપર મૂકી દેવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી. આ રીતે ધીમા ગેસ ઉપર માખણને આપણે મૂકી દેવાનું છે. થોડી વારમાં એકદમ લિક્વિડ ફોર્મમાં થઈ જશે અને પછી એમાંથી ઘી બનવાનું સ્ટાર્ટ થશે. અને આ માખણમાં જે મલાઈ આપણે સ્ટોરેજ કરી હતી એમાં રાતે લીંબુ નાખીને મૂકવાથી એનો જે કલર છે એ યલોઈશ આવે છે, એટલે તમને ઘીનો જે દેખાવ છે એ પણ સરસ લાગે છે. શકો છો લિક્વિડ ફોર્મમાં થઈ ગયું છે અને અત્યારથી જ યલોઈશ કલર દેખાય છે. હવે આને 2 મિનિટ ખાલી તમારે હલાવવાનું છે અને એની જાતે થવા દેવાનું છે. તમને લાગે કે નીચે ચોટે છે તો ફક્ત હલાવીને એને છોડી દેવાનું છે. લગભગ 15 થી 20 મિનિટમાં આપણું ઘી બનીને તૈયાર થઈ જશે. જોઈ શકો છો આ રીતે ઉકળશે અને પછી યલોઈશ કલર આવી ગયો છે ધીમે ધીમે. લગભગ 5 થી 7 મિનિટમાં હવે ઘી ઉપર આવી જશે. જો ઘી બનીને રેડી થઈ ગયું છે, કલર પણ એકદમ પરફેક્ટ છે. હવે એને આપણે એક અલગ ચોખ્ખા વાસણમાં કાઢી લઈએ. ઘરનેથી તમે ઘીને જોઈ શકો છો, ચોખ્ખું અને શુદ્ધ ઘી રેડી છે.